નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને બીજું ધોરણ પાંચના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો જેથી કરીને તમને નવા નવા વિડીયોની લિંક છે ઝડપથી વોટ્સઅપ ઉપર મળતી રહે નમસ્તે મિત્રો ધોરણ પાંચ કેકારો તેમાં પાઠ છે છઠ્ઠો અખ્યોકી મેં ચાંદ સૂરજ અને તારા તો આપણે છ નંબરની પ્રવૃત્તિ જોઈએ નીચેનામાંથી કઈ વાતનું તમને અચરજ અથવા વધારે અચરજ અથવા ખૂબ વધારે અચરજ થાય ત્યારે સ્માઇલીનો દોરો જેટલું અચરજ થાય તેટલું પહોળું મોં કરી ઓહો બોલવાનું છે તો અહીંયા બાળમિત્રો પહેલું છે ગરોળીની પૂંછડી કપાઈ જાય તો નવી ઉગે તો એ આપને અચરજ થાય તો અહીંયા અચરજવાળો ડાગલો આપણે દોરવાનો છે બીજું છે શિયાળામાં કોપરેલ ઘી ઠરીને ઘટ થઈ જાય તો અહીંયા પણ અચરજવાળો ડાગલો દોરવાનો છે ત્રીજું છે દીવાની જ્યોતના વાદળી ભાગમાં આંગળી મૂકીને તો વધારે દાજી જવાય તો અચરજ થાય વધારે પ્રમાણમાં તો વધારે અચરજવાળો અહીંયા ડાગલું દોરવાનો છે ચોથું છે માણસોએ આકાશમાં એક ઘર બનાવ્યું છે દર ત્રણ માસ ચાર મહિને વૈજ્ઞાનિકો ત્યાં રોકેટ વડે આવજા કરે છે તો અહીંયા ખૂબ જ વધારે અચરજ થાય તેવી વસ્તુ છે કે જે માનવીએ આકાશમાં ઘર બનાવ્યું છે તો અહીંયા ખૂબ જ વધારે અત અચરજવાળો સ્માઇલી દોરવાનો છે ત્યાર પછી છે પાંચ નંબરે ટેપ રેકોર્ડરનો અવાજ જેમ જેમ ધીમો કરતા જઈએ તેમ તેમ અમુક વાજિંત્રોના અવાજ વધારે ચોખા સંભળાય તો અહીંયા અચરજવાળો ડાગલો દોરવાનો છે બળ મિત્રો ત્યાર પછી આવે છે છ નંબરે કોઈ વાર્તા વાંચતા કે સાંભળતા તેમાં જે આવતું હોય તે દેખાતું હોય તેવું લાગે ખરેખર અચરજ છે જેમ આપણે વિચારતા જઈએ તેમ તેમ આપણા મગજમાં તેવા ચિત્રો ઉભરતા જાય છે સાત નંબરે છે જે કરવાની બીક લાગતી હોય તે જ કામ કર્યું હોય તેવું સપનું આવે તો હા એ પણ અચરજ છે આપણે જ્યારે વિચારતા હોય કે આવું ના થવું જોઈએ ત્યારે એવા સ્વપ્ના આવે છે એટલે અહીંયા એવો અચરજવાળો ડગલો દોરી દેજો સાત નંબરે છે છોકરાને આ જાણવાની ઈચ્છા થાય છે હા કે ના લખવાનું છે પહેલું છે ચંદ્રના દુઃખનું કારણ શું હશે તો હા લખવાનું છે બીજું છે ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે તેમાં પણ હા લખવાનું છે ત્રીજું છે ચંદ્ર કઈ ભાષા બોલતો હશે તો તેમાં ના લખવાનું છે ચોથું છે દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે તે પણ અચરજ છે છોકરાને તો એમાં હા લખવું જોશે પાંચ નંબર છે વાદળ અને ચંદ્ર એકબીજાને અડોડ કેમ ચાલે છે તેમાં પણ હા છ નંબરની અંદર સૂરજ ચંદ્ર તારા વાદળ વગેરે ક્યાં સૂતા હશે તેમાં પણ હા લખવાનું છે ત્યાર પછી આવે છે ગાયે ગીતિકા અલે લે અલ્લે લે આ બાળમિત્રો તમારે ગીતિકા ગાવાની છે આઠ નંબરે આવે છે અચરજ વાર્તામાં છોકરાને સેના વિશે કઈ કઈ બાબતનું અચરજ થાય છે દરેક વિગત માટે તેમાંથી બબે બાબત લખો તો અહીંયા બાળ મિત્રો પહેલું છે છોકરાને થતું અચરજ અને હા લખવાની અથવા ના પહેલું છે ચંદ્ર વિશે તો ઉદાહરણ પહેલું વાક્ય ચંદ્ર સાથી રાજી થતો હશે બીજું છે કોઈ રાતે ચંદ્ર મો શું થઈ જતું હશે તો કે હા બીજું છે વાદળ વાદળ ચંદ્રની અડોડ કેમ ચાલે છે તો કે ના આવશે ત્રીજું છે સૂર્ય સૂર્ય પણ ચંદ્રને બારીમાંથી જોતો હશે તો કે હા ચોથું છે તારા તારા ક્યાં સુતા હશે તો હા આવશે ત્યાર પછી બાળ મિત્રો નવ નંબરે છે વાર્તામાં બન્યું હોય તો આ હા અને ન બન્યું હોય તો ઉફ લખો ઉફ લાગતું વાક્ય સુધારીને ફરીથી લખવાનું છે પહેલું છે ચંદ્ર ક્યારેક દુખી તો ક્યારેક ખુશ હોય છે આહા હા ત્યાર પછી છે બીજું વાદળો અંદરો અંદર વાતો કરીને ખખડાટ હસે છે તો ઉફ તો બાળમિત્રો અહીંયા જે વાદળો વિશેનું વાક્ય પાઠમાં આપેલું છે તે શોધી અને તમારે લખવાનું છે ત્રીજું છે પર્વત પાર જઈને વાદળ સાથે મૈત્રી કરવાની હતી તો ઓહો ઓ ત્યાર પછી છે ચોથું સુરત પર્વત પર નિરાતે બેઠો બેઠો વિચાર કરે છે તો આહા હા પાંચ નંબર છે પર્વત પર રહેતા લોકો ચંદ્ર અને વાદળ વિશે વાતો કરે છે તો ઉફ તો આ વાક્ય તમારે જે રીતે પાઠની અંદર બોલાયેલું છે તે શોધીને લખવાનું છે છ નંબર પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા સાંભળે છે તો આ પણ ખોટું વાક્ય છે એટલે ઉફ લખશું ને તમે જે પાઠમાં આવે છે વાક્ય તારા પર્વત પર જઈને ખબર પડી કે તારાઓ વિશે તો એ વાક્ય શોધીને લખજો સાત નંબર છે છેવટે છોકરાને કંઈ રંજ ના રહ્યો અચરજ થયું તો આ પણ ખોટું છે ઉફ લખેલું છે એટલે તમે પણ શોધીને લખજો ત્યાર પછી છે દસ નંબરે આંખ બંધ કરીને અચરજ વાર્તા યાદ કરો જોડીમાં કામ કરીને વાક્યનો સાચો અર્થ હોય તે વિકલ્પ સામે ખરું જોડણી કાર્ય કરવાનું છે તો બળમિત્રો અહીંયા છે પેલું છોકરાને થયું એનું પગેરું વગડાવ પ્રાણીઓ જોશે કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે તો એમાં બીજા નંબરે છે વાક્ય છોકરાને થયું જંગલી જાનવરો મારા પગની છાપ જોઈ ક્યારેક ઘરે મળવા આવશે બીજું છે તેમાં પર્વત ઉપર જવાની છોકરાને અંબરનું સંગ સંઘળું રહસ્ય સમજાય જશે તો એમાં જવાબ છે છોકરાને પહાડ પરથી આકાશની બધી છૂપી વાતોની ખબર પડી જશે ત્રીજું છે નાનકડા છોકરા પર્વતની ટોચ ઉપરથી ચંદ્રને તળેટી તરફથી આવતો જોવા જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાનો વિચાર કરતા હશે તો જવાબ આવે છે પર્વત પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને મળવાનું વિચારતા હશે ત્યાર પછી અગિયાર નંબરની પ્રવૃત્તિ આવે છે પંદર સેકન્ડ માટે આંખ બંધ કરી બેસો તો બાળ મિત્રો વાર્તામાં નીચેના કુદરતી તત્વોને માણસ જેવા કયા કામ કરતા બતાવ્યા છે તો કુદરતી તત્વોને માણસ જેવા કામ સૂર્ય તો કે સત્તો પાઠ સૂતો ચંદ્ર છે રાજી થાય ગમગીન થાય તારા તો કવિતા બોલતા અને વાદળ તો કકડાટ હસી પડતા આ રીતે વાક્યો છે કુદરતી તત્વોને માણસ જેમ બોલતા બતાવ્યા છે બાર નંબરનું આવે છે પ્રવૃત્તિ લીટી કરેલ શબ્દને બદલે કોષમાં આપેલો બીજો શબ્દ કયો શબ્દ વાપરવાથી વાક્યનો અર્થ નહીં બદલાય તે શબ્દ ખરો કરો અર્થ વર્ગમાં સમૂહ ચર્ચા કરી તમારો જવાબ તપાસો બોલતી વખતે વાક્ય જરૂરી ફેરફાર કરી શકશો પહેલું છે મેળામાંથી લાવેલું રમકડું બે દિવસમાં જ તૂટી ગયું એટલે નાનકડી ધીમીહી ઉદાસ થઈ ગઈ તો એમાં આવશે ગમગીન એટલે કે મેળામાંથી લાવેલું રમકડું બે દિવસમાં જ તૂટી ગયું એટલે નાનકડી ધીમહી ગમગીન થઈ ગઈ તો જ્યાં લીટિકરેલ શબ્દ છે તેની જગ્યાએ કાઉસમાંથી શબ્દ લઈ અને વાક્ય ફરીથી બોલજો બીજું છે કુહુ પાઠ્યપુસ્તકમાં સવાર નામની કવિતામાં કોયલ ગાતી કુહુને બદલે કોયલ ગાતો કુહું વાંચ્યું ત્યારે મને બહુ જ નવાય લાગેલ તો નવાય એટલે આ અચરજ જે નવાઈની જગ્યાએ અચરજ શબ્દ લખી અને વાક્ય ફરીથી બોલવાનું છે ત્રણ નંબર છે એક દિવસ ટીચર અચાનક જ એક નાનકડું બોક્સ લઈને ક્લાસમાં આવેલા તે બોક્સમાં શું હશે તેવા કુતૂહલને કારણે અમે બધા એકદમ જ ટીચરને વીંટળાઈ વળેલા એટલે કે કશુંક નવું જોવા જાણવાની ઈચ્છા કુતૂહલ એટલે તે જગ્યાએ લખી દેવાનું છે ચોથું છે આજે રિસેસમાં તો અમે એટલું રમ્યા ને એટલું દોડ્યા કે અમારા બધાનો શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગ્યો તો એમાં તમારે લિટિકરલ શબ્દની જગ્યાએ લખવાનું છે શ્વાસ ભરાઈ ગયો પાંચ નંબરનું અને છેલ્લું વાક્ય આ પ્રવૃત્તિનું સસલાં શિયાળ હરણાં વગેરે માનવ વસ્તીથી દૂર વગડામાં વસતા હોવાથી વગડાના પ્રાણીઓ કહેવાય તો કે તેમાં વગડાની જગ્યાએ વગડાઉ લખી શકાય છે ત્યાર પછી આવે છે તેર નંબરની પ્રવૃત્તિ સમૂહમાં ચર્ચા કરો અને પ્રશ્નોના જવાબ આપો તો બાકીના મિત્રોના જવાબ જાણો તો એમાં પહેલું છે જંગલને વગડો પણ કહે વગડામાં રહે પ્રાણીઓને વગડાવ પ્રાણીઓ પણ કહેવાય બીજું છે તમને ક્યુ વગડાવ પ્રાણી સૌથી વધુ ગમે તો કે સિંહ વાઘ વગેરે તમે તમારી રીતે અહીંયા લખી શકો છો બીજું છે આપણે તો પ્રાણીઓનું પગલું જોઈને બહુ બહુ તો જે તે પ્રાણીઓનું નામ કહીએ કેટલાક માણસો તો પગેરું જોઈ તેમની ઉંમર નર છે કે માદા ભૂખ્યું છે કે ધરાયેલું એમ ઘણી બધી બાબતો કહી શકે તમે ક્યાં કયા પ્રાણીઓના પગેરા ઓળખી શકો તો કે ગાય ભેંસ બકરી કૂતરો તો તમને પગેરા મેળવી શકતા હોય તેના નામ લખવાના છે ત્રીજું છે સૂર્ય ચંદ્ર અને તારાઓ આપણને જ્યાં દેખાય છે તે આકાશને ગગન અંબર અને ખ પણ કહેવાય તમને અંબરમાં શું શું જોવું ગમે તો કે રોકેટ ગ્રહો વિમાન જે જોવું ગમતું હોય તે લખવાનું છે ચાર નંબરનું છે રમતી વખતે આપણે બહુ દોડીએ ત્યારે કેટલીક વખત આપણને હાફ ચડી જાય છે તેને શ્વાસ ભરાઈ ગયો એમ પણ કહેવાય એનું છે તમને ક્યારે ક્યારે શ્વાસ ભરાયો હોય તેવું થાય છે તો કે પહાડ પર ચડતા ચડતા પાંચ નંબરનું છે એક ટેકરી એવી છે જેના પર બાઇક ગાડી જેવા વાહનો આપમેળે ચડે બંધ હોય તો પણ જો કે વિજ્ઞાનીઓએ તેનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે તમારા વિસ્તારમાં રહસ્યવાળી કોઈ જગ્યા છે તો કે હા પાંચ નંબરનું છે પાંચમા છ નંબરનું છે પાંચમામાં ભણતી સૃષ્ટિને મમ્મીના કપડાં મોટા જ પડે ને મમ્મીનું ટી શર્ટ તેણે ડગલો પહેર્યો હોય તેવું જ લાગે ને તમે કોના કોના કપડાં પહેરો તો તમારા પર તે ડગલા જેવો લાગે તો કે દાદી દાદા દાદીના સાત નંબરનું છે હું આઠ ગામ વટાણું કરી મારા નાનીના ગામે પહોંચ્યો તમારે તમારા નાનીના ગામે પહોંચવું હોય તો તમારે આશરે કેટલા ગામ પાર કરવા પડે તો અહીંયા પ્રશ્ન છે બાળ મિત્રો તો તમે નાનીના ઘરે એટલે કે મામાના ઘરે જવા માટે જે જે ગામ પસાર કરતા હોય તે ગામના નામ અથવા તે ગામની સંખ્યા લખવાની છે ત્યાર પછી ચૌદ નંબરની પ્રવૃત્તિ આવે છે શબ્દોની યાદી ચંદ્ર ગમગીન મુગ્ધ ભેટો કરવા ઘેલું થવું રહસ્ય સંગળું વગડાવું પાર કરવું શ્વાસ ભરવો કૌતુક અહીંયા અ છે જોડીમાં કામ કરો જલ્દી નામની છોકરીની વાર્તા વાંચો ઉપરની યાદીમાંથી યોગ્ય શબ્દ નક્કી કરી ખાલી જગ્યા પૂરો તો બાળ મિત્રો અહીંયા મેં ફકરો લખી દીધો છે તેમાં બધી જ ખાલી જગ્યાઓ પૂર્ણ કરેલી છે તે હું ફકરો ખાલી જગ્યાઓ પૂરી કરેલ સાથે જ વાંચું છું ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા છોકરાની વાર્તા સાંભળીને નાણકડી જલ્દીએ વિચાર્યું મારે તો આ સૂરજનું રહસ્ય શોધી જ કાઢવું છે સૂરજ રોજેરોજ ક્યાં સંતાઈ જતો હશે એ બાબત જલ્દીને કૌતુક તો ખૂબ જ હતું પણ પેલા છોકરાની વાર્તામાં વગડાઉ પ્રાણીઓની વાત આવતી હતી તેથી જલ્દીને થોડી બીક લાગતી હતી તેણે ગમગીન ચહેરે મમ્મીને બધી વાત કહી તેથી મમ્મીએ તેને કહ્યું મમ્મા હે ના મમ્મી તારી સાથે આવશે મમ્મી સાથે હોય પછી તો પર્વત હોય કે જંગલ કશું જ પાર કરવું તેને માટે ક્યાં અઘરું હતું મમ્મીની આંગળી ચાલીને જલ્દી તો ચાલી સૂરજનો ભેટો કરવા ત્યાર પછી આવે છે બ કોષના શબ્દ પરથી પાંચ વાક્યો બનાવો બે શરત છે કે એક પણ શબ્દ રહી જવો જોઈએ નહીં અચરજ વાર્તાનું એક પણ વાક્ય લઈ શકાશે નહીં તો અહીંયા બાળમિત્રો પહેલું છે કે ઓહો આ હા એમ એક સાથે ત્રણ વાર બોલો જોડીમાં કામ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો વાક્ય લાંબુ હોય તો ચીણા અક્ષરે લખજો પેલું છે ચંદ્ર રંગ રંગીન અને ડગલો તો વાક્ય બને છે આ ત્રણ શબ્દો ઉપરથી સૂર્યની જેમ ચંદ્ર પાસે રંગ રંગીન ડગલા હશે બીજું છે આજુબાજુ ને ગમગીન તો વાક્ય બનશે વગડાવ પ્રાણીઓ તળાવની આજુબાજુ ગમગીન ફરતા હતા ત્રીજું છે આખે આખો પાર કરવું ને અચરજ તો કે નાના બાળકોએ આખી આખી નદી પાર કરીને અચરજમાં મૂકી દીધા ચોથું છે મિજબાની ખડખડાટ અને ખુશ તો કે મિજબાની કરતાં લોકો ખખડાટ હસતા હસતા ખુશ હતા પાંચ નંબર છે અંબર અડોઅડ અને કૌતુક તો અંબરની અડોડ વિમાન જતું જોઈ બાળકોને કૌતુક થતું છ નંબરની એવું છે આસપાસ પગેરું અને રહસ્ય ઘરની આસપાસ ચોરનું પગેરું તે રહસ્ય જ રહસ્ય રહી ગયું સોળ નંબરની પ્રવૃત્તિ છે સમૂહમાં ચર્ચા કરી જવાબ નક્કી કરો અને લખો તો બાળ મિત્રો અહીંયા પેલું છે છોકરાને કઈ કઈ બાબતનું અચરત થાય છે તો જવાબ છે ચંદ્રમાં સાથી રાજી થતો હશે તે સાથી ગમગીન રહેતો હશે ચંદ્રે અને દૂરના પર્વત પર જતો હશે આ બાબતનું એને અચરત છે બીજું છે છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું તો જવાબ છે તેના મનમાં ઘણા પ્રશ્નો હતા દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે તે શું કરતા હશે કેવી વાતો કરતા હશે તે બધું જાણવાનું તેને મન હતું ત્રીજું છે છોકરો પર્વત પર જઈને શું કરવા માગતો હતો ને ત્યાં પહોંચીને તે તે શું જુએ છે તો કે ભાઈ અંબર પરનું સંગળું રહસ્ય જાણવા માગતો હતો નહીં આપણા જેવા માણસો જોવા માગતો હતો ત્યાં જઈને તેણે આપણા જેવા જ માણસો જોયા ચોથું છે પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું હતું તમને કઈ રીતે ખબર પડી તો કે ના જીવન જુદું ન હતું ત્યાં તાપણું કરીને બેઠેલા લોકો હતા બકરીઓ સૂતી હતી બાળકો બારીએ જોતા હતા અને તાપણું કરેલ લોકો તેના ઘર સંસારની વાતો કરતા હતા પાંચ નંબરનું છે છોકરો છેલ્લે દુખી થાય છે કે કેમ તો કારણ છે છોકરો જે જાણવા આવ્યો હતો તે કંઈ ન જણાનું તે સંઘળું રહસ્ય ચાલ્યું ગયું તેથી તે દુઃખી હતો ત્યાર પછી છે કાવ્ય અલ્લે ગાઈને નવી ગીતિકા તો ગાઈએ સત્તર નંબરની પ્રવૃત્તિ છે આ એકમ ભણાવતા ભણાવતા સૂર્ય ચંદ્ર તારા વાદળ પહાડ વૃક્ષ નદી જેવા કુદરતી તત્વો અને માણસે બનાવેલી વસ્તુઓ તથા ઘટનાઓ વિશે તમને જે જે અચરજ થાય તે એકમને અંતે આપેલી અચરજ પોટલીમાં લખવાનું છે બાળમિત્રો ત્યાર પછી અઢાર નંબરની પ્રવૃત્તિ આવે છે ઊંડા શ્વાસ લો જોરથી હો બોલી બધો શ્વાસ બહાર ફેંકો ઉદાહરણ મુજબ વાક્ય જેટલા બધા શબ્દોમાં વિરોધી અર્થ બનાવતા શબ્દ મૂકી વાક્ય લખવાનું છે પેલું ઉદાહરણ છે હું શિયાળામાં સવારે વહેલો ઉઠું છું તો તેનો વિરોધી છે હું ઉનાળામાં રાત્રે મોડો ઊંઘું છું પેલું છે હું તમને મારો ભાઈ ઝડપથી પર્વતના શિખરે ચડ્યા હું અને મારો ભાઈ ઝડપથી તો તેની જગ્યા આવશે હું અને મારો ભાઈ ધીમેથી પર્વતના શિખરે ચડ્યા બીજું વાક્ય બનશે પૂનમની રાત્રે ચંદ્રને આખે આખો જોઈ મમ્મી રાજી થઈ ગઈ તો બનશે વાક્ય માસની રાત્રે ચંદ્રને છૂ થઈ જ ગયેલો જોઈ મમ્મી દુઃખી થઈ ગઈ ત્રીજું છે પોતાની બકરીને જીવતી જોતાં જ કાકા શાંત થઈ ગયા તો વાક્ય બંશે પોતાની બકરીને મરેલી જોતા જ કાકા અશાંત થઈ ગયા ચોથું છે વગડાઉ પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે તો વાક્ય બંશે વગડાઉ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે પાંચ નંબરનું છે મહેલ નદીની અડોળ છે તો વાક્ય બંશે મહેલ નદીથી ઘણો દૂર છે ત્યાર પછી ઓગણીસ નંબરની પ્રવૃત્તિ છે બંને ખાનામાંથી એક એક શબ્દ જૂથ લઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તો અહીંયા પહેલું છે તો કે વાક્ય બનાવેલું અહીંયા ઓ માં હસી હસીને મોં દુખી ગયું તો અહીંયા પહેલો ભાગ છે કેવી રીતે અને આમ કરશો તેમાંથી બંનેમાંથી લઈ અને અહીંયા વાક્ય બનાવેલા છે તે હું વાંચું છું ધીમે ધીમે સમજણ પડવા લાગી બીજું છે અરે જોત જોતામાં પપ્પા જેવડો થઈ ગયો છે દૂર દૂર સુધી અવાજ સંભળાતો ત્યાર પછી કોક કોક વાર મામા અમારા ઘરે આવે પછીનું વાક્ય છે સૂતા સૂતા વાતો કરતાં ત્યાર પછી છે નાના નાના વાક્યો બનાવવા ધીમે ધીમે પરીક્ષા નજીક આવ આવતી જાય ત્યાર પછી કોઈ કોઈ વાર અમે મામાના ઘરે જઈએ ત્યાર પછી છે હસી હસીને વાતો કરતાં જોત જોતામાં સમજણ પડવા લાગી આ રીતે તમારે વાક્ય બનાવવાના છે વીસ નંબરની પ્રવૃત્તિ છે મોટેથી વાંચો તો છે કાઉસમાં વાક્યના વિરામચિહ્ન અનુસાર આરોહ આરોહરોહથી મોટેથી વાંચી સંભળાવો સમૂહમાં મહાવરો કરાવો આવા બીજા વાક્યો પણ બોલવા તો અહીંયા છે કે દૂધ બગડેલું બગડે ખરું હાંસ તો શાકભાજી બગડે જ ને અને ફળ કેમ વળી તો થોડાક દિવસમાં સડવા માંડે મધ બગડતું જ નથી ને ના મધ હજારો વર્ષ પણ ન બગડે ઓહો આજે પણ ખબર પડી ત્યાર પછી છે ચંદ્ર પર ડોસી અને બકરી રહે ખબર છે ના ઓ ચંદ્ર પર કેમ તે પૂનમને જોયું નથી જોયું છે ને ખાડા દેખાય છે અરે ડોસી અને બકરી દેખાય એ તો ખાડા એવા લાગતા હશે લાગે જ છે ને બસ ત્યારે વાહ શું સુંદર મેઘધનુષ્ય છે ઓહો કેટલો મોટો હાથી કેટલા મોટા દાંતને કાન આ રીતે ઉદ્ગાર અને પ્રશ્નાત અને પૂર્ણ વિરામ પ્રમાણે અવરોહ હવરોપૂર્વક વાંચવાનું છે ત્યાર પછી છે એ એક એવો ઝેરી સાપ છે કે જે કરડે તો માણસ તરત જ મરી જાય ઓહ સાપ એટલો બધો ઝેરી હોય હાસ્તો વળી હોય હોય શું છે જ ને ત્યાર પછી એકવીસ નંબરની પ્રવૃત્તિ છે બળમિત્રો વાંચો અર્થ સમજો ઉદ્ગાર કે પૂર્ણ વિનામ નિશાની કરો મોટીથી વાંચી અને સંભળાવો તો અહીંયા બાળમિત્રો અરે છોકરું રડી પડ્યું તો ઉદ્ગાર આવશે ત્યાર પછી ઓહો મને તો આજે જ ખબર પડી તો પૂર્ણ વિરામ અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ તો પૂર્ણ વિરામ ત્યાર પછી છે કંઈ ખબર તો જ નથી પડતી ને તો પૂર્ણ ઉદ્ગાર આવશે મારા ઘરે મહેમાન આવ્યા છે પૂર્ણ વિરામ અહા આવ્યું વેકેશન તો ઉદ્ગાર આવશે અમે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે તો પૂર્ણ વિરામ સુપ્રભાત હું મજામાં છું પૂર્ણ વિરામ આવશે ત્યાર પછી બાવીસ નંબર છે જે વાક્યોના આશ્ચર્ય દર્શાવે છે તેની નીચે લીટી કરો એવા વાક્યોનો છેડે ઉદ્ગારની નિશાની કરો અને બાકીના વાક્યોના છેડે પૂર્ણવિરામની નિશાની કરો તો બાળ મિત્રો અહીંયા બે વાક્ય છે ઉદ્ગારવાળા અક્ષરાને ચિત્રકામ એટલું બધું ગમે કે ન પૂછો વાત તો અહીંયા ઉદ્ગાર છે અને બીજું છે ઓ અત્યારે તો અક્ષરાને વેકેશન છે ત્યાં પણ ઉદ્ગાર આવશે અને છેલ્લે આવે છે વાહ ભાઈ વાહ તેમાં પણ ઉદ્ગાર લખવાનું છે બાકીની અમુક અમુક જગ્યાએ જ્યાં પૂર્ણ વિરામ આવતું હોય તે કરી દેજો ત્યાર પછી બાળ મિત્રો આપણે જોઈએ તો જો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ને બીજું ધોરણ પાંચના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો જેથી કરીને તમને નવા નવા વિડીયોની લિંક છે ઝડપથી વોટ્સઅપ ઉપર મળતી રહે